કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજા માને? હવે વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 4ની અંદર આસપાસ વિષય ભણીએ છીએ. આસપાસની અંદર પાઠ 11મો જોઈએ છીએ, વાડીમાં. તો જુઓ વિદ્યાર્થીઓ, ચિત્રમાં જુઓ છો ને, વાડીમાં તમારા બધાનું ફેવરેટ ફળ છે. કયું? તો કે કેરી. બરાબર, આપણા દેશનું રાષ્ટ્રીય ફળ પણ છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે વાડીમાં પાઠ જોવાનો છે. એમાં આપણે રતન શું કહે છે એ જોઈએ. રતન ચોથા ધોરણમાં ભણે છે. રજાઓમાં દાદા સાથે ગામડે ગયે. બરાબર, દાદા એક સવારે તેને વાડીમાં લઈ ગયા. દાદા ગાય, ભીંસ અને બળદને નીરણ નાખે તો રતન છે એ વાડીમાં અંદર દોડી ગઈ. જોઈએ ને રતન શું કરે. તેણે વાડીમાં વિવિધ ફૂલ, શાકભાજીના છોડ અને વેલા જોયા. તેણે અનાજ, કઠોળના છોડ અને ઊંચા વૃક્ષો પણ જોયા. વિદ્યાર્થીઓ, જોયું ને, વાડીમાં તમે પણ આવું બધું જોવો છો. તમારી ઘરે વાડી હોય, બરાબર, તમારી વાડી હોય તો વાડીમાં તમે જુઓ તો તમે ફૂલ વાવેલા હોય, શાકભાજીના છોડ હોય, વેલા હોય, અનાજ, કઠોળ આ બધા અને બીજા ઊંચા ઊંચા વૃક્ષો પણ હોય. આ બધું વાડીમાં આપણે જોયું જ છે. અને એમાં પણ તમે શાળાએ આવો છો આપણે તો વચ્ચે વાડી આવે જ છે, એમાં પણ આપણે જોયું હોય છે આ બધું. જો કુંડામાં ઉગેલા ગુલાબ તો કેવા, ખબર છે, લાલ, પીળા, ગુલાબી અને સફેદ. કુંડામાં તો વેદ જેવડો વડલો થાય વિદ્યાર્થીઓ? નહીં. એ તો આ બધું જોઈ દંગ રહી ગઈ રતન. હવે આંખો બંધ કરો અને અનુમાન કરો કે તમે કોઈ આવી જગ્યાએ છો તો તમને કેવું લાગે છે. ત્યાં તમને કયું ગીત ગાવાનું મન થાય છે એ મને કહેજો વિદ્યાર્થીઓ. તમે ક્યારે જુદા જુદા કોઈ જગ્યાએ જાત જાતના ફૂલો એકસાથે ખીલેલા જોયા છે? ક્યાં? તો વિદ્યાર્થીઓ, આપણે પહેલો પ્રશ્ન પૂછ્યો હતો કે આંખો બંધ કરો અને અનુમાન કરો કે તમે કોઈ જગ્યાએ ગયા છો અને આ તમને કેવું લાગે છે અને કયું ગીત ગાવાનું મન થાય છે. તો એનો જવાબ દો વિદ્યાર્થીઓ કે આંખો બંધ કરો, એવી જગ્યાએ છું, અનુમાન કરતાં લાગે છે કે જાણે હું સ્વર્ગમાં છું. આજુબાજુ સુગંધિત ફૂલો અને બગીચા જોતા મન પ્રફુલ્લિત આનંદ થઈ જાય છે અને ગીત ગાવાનું મન થાય છે. કયું વિદ્યાર્થીઓ? તો તમને જે ગમતું હોય એ ગીત ગાજો. એમાં કવિને તો કયું ગીત ગમે છે? મેં એક કવિની વાત સાંભળી હતી, એ કવિએ ગીત ગાયું હતું, એનું કહું છું કે ગુનગુના રહા હે ભવરા ખીલ રહી કલે કલે. એ કવિ જૂના જમાનાના હતા એટલે એને એ ગીત ગાવાનું મન થતું હતું. તમને જે ગીત ગાવાનું મન થાય એ ગીત ગાજો અને એન્જોય કરજો આવી જગ્યાએ જઈને, ખેતરમાં, બરાબર, આ જગ્યાએ જઈને. હવે વિદ્યાર્થીઓ, આપણે પેજ નંબર 78 જોયું. હવે આપણે પેજ નંબર 79 છે કે તમે જુદા જુદા રંગના કેટલા ફૂલ જોયા છે તેના નામ આપવાના છે. તો વિદ્યાર્થીઓ, આપણે જે ફૂલો જોયા હોય ને એના નામ આપણે આપી શકીએ. એટલે તમે વિદ્યાર્થીઓ, તમારી ઘરની આજુબાજુ આપણે જોઈએ, બારમાસી છે, મોગરો છે, જાસૂદ છે, ગુલાબ છે, એ બધાના નામ લખી શકીએ. જુદા જુદા રંગના ફૂલ જોયા હોય એના પછી એના રંગના નામ પણ લખવાના છે. તો ક્યાં ક્યાં રંગના? તો આપણે લાલ, ગુલાબી, પીળો, સફેદ, કાળો, વાદળી, નારંગી આ ફૂલના પણ જુદા જુદા રંગ પણ જોયા છે. હવે આપણે વિદ્યાર્થીઓ પહેલાં શું જવાબ દેવાનો છે? જુદા જુદા રંગના કેટલા ફૂલ જોયા છે? તો મેં જુદા જુદા રંગના ઘણા ફૂલ જોયા છે એના જવાબમાં એ લખવાનું. પછી અહીંયા આપણને જે લીટેપ છે એમાં આપણે રંગના નામ લખવાના છે. રંગના નામમાં આપણે લખશું લાલ, ગુલાબી, પીળો, સફેદ, કાળો, વાદળી, ભૂરો અને નારંગી. એટલે લખશું એટલે આપણા ખાના ભરાઈ જશે. હવે વિદ્યાર્થીઓ, એના પછીનો પ્રશ્ન જોઈએ. તમારા ઘરમાં એવી કોઈ વસ્તુઓ છે કે જેના પર ફૂલોની પાત બનેલી હોય છે, જેમ કે કપડાં, ચાદર, કુંજાઓ વગેરે. અહીં આવી જ એક ભાત બતાવી છે, તે જુઓ. હા, મારા ઘરમાં
આવી ઘણી બધી વસ્તુઓ છે જેના પર ફૂલોની ભાત બનેલી છે, જેમ કે ચાદર, તકિયાના કવર, પડદા, ઓશિકાના કવર, થેલીઓ, સોફાના કવર, વોશિંગ મશીનનું કવર, ટેબલ ક્લોથ, દાદાનો બગલ થેલો, આ બધી વસ્તુ ઉપર આવી ભાત દોરેલી જોવા મળે છે. હવે વિદ્યાર્થીઓ, આપણે ભાત જોવાની છે. જો નીચે હું તમને બતાવું છું ભાત. હવે જો આ ભાત, આવી ભાત વધારે આને કેવું કહેવાય વિદ્યાર્થીઓ? કચ્છી ભરત. આપણે ગુજરાતીમાં આને કહે છે આખું ભરત, બરાબર? તો આને આપણે કચ્છી ભરત અથવા આખું ભરત કહીએ છીએ. આવું તમારા ઘરે તમારા મમ્મી કે દાદી બનાવતા હશે, તમે જોયું હશે. આ કચ્છના લોકો દ્વારા ભરત ગૂંથણ વડે તૈયાર કરેલ ચાકડાનું ચિત્ર છે. તમે ઘણાની ઘરે જાઓ ને તો જોજો, ચાકડો બનાવેલો હોય અને હોલમાં લગાવેલો હોય. જૂના જમાનામાં બધા બહુ લગાવતા, હવે તો નવું નવું આવતી ગયું, નવું નવું રાચ રચીલું ફર્નિચર, નવા નવા શોપેસ આવતા ગયા, એમાં બધું જૂનું જાતું ગયું. પણ છતાંય હજી તમને ક્યારેક કોકના ઘરે જોવા મળશે. આ કચ્છના લોકો દ્વારા ભરત ગૂંથણ વડે તૈયાર કરેલ ચાકડાનું ચિત્ર છે. તેમાં ફૂલો વગેરેની સુંદર ભાત ખૂબ ઝીણવટથી કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં ઓશિકાના કવર, પાકીટ, બગલ થેલા, થેલીઓ ઉપર પણ ભાત તૈયાર કરાય છે. આ બધામાં એની આવી ભાત બનાવે છે અને સરસ મજાનું ઘરમાં લાગે છે. આના જેવી ભાત તમારી નોટબુકમાં દોરી રંગ પૂરવાનો છે. વિદ્યાર્થીઓ, આમાં જે ઉપર ચિત્રમાં ભાત દેખાય છે એવી ભાત તમારે વિદ્યાર્થીઓ આપણે જે ભાત જોઈ એના જેવી ભાત દોરી, આ ભાત દેખાય છે એ ભાત દોરી તમારા નોટબુકમાં સુંદર મજાની દોરી અને રંગ પૂરીને મને આવતીકાલે દેખાડજો. એવી સુંદર મજાની ભાત જાત જાતના રંગ અને શેડ પણ કરી શકો છો. જેમાં આપણે ભરત પહેર્યું હોય એવું સુંદર મજાનું દેખાય એવું સરસ ચિત્ર પણ તમે બનાવી શકો. એટલે વિદ્યાર્થીઓ, તમે તમારી રીતે સુંદર મજાનું આવું ચિત્ર બનાવી દોરી અને મને દેખાડજો. હવે આપણે પાઠ 11માં જોયું, શું જોયું કે અત્યારે આપણે પેજ નંબર 78 ઉપર રિહર્સલ ચોથા ધોરણમાં ભણે છે અને દાદા સાથે સવારે જાય છે વાડીમાં. પછી એમાં શું જોયું તો કે પ્રાણી ગાય ભેંસને હિરણ નાખી છે, શાકભાજીના છોડની લીલા કઠોળા બધું આપણે જોયું, કુંડામાં ઉગેલા ગુલાબ જોયા. પછી આપણે આંખો બંધ કરીને જોઈએ કે આપણે એ જગ્યાએ ગયા હોય તો કેવું લાગે એ જોયું. પછી આપણે જાત જાતના ફૂલેલા ખીલેલા એકદમ સુંદર મજાના ફૂલો જોયા. હવે વિદ્યાર્થીઓ, આપણે છેલ્લે ચાકડાનું ચિત્ર જોયું, એના જેવું ચિત્ર તમારે બનાવવાનું છે અને મને દેખાડજો બનાવીને. આપણું સેશન અહીં પૂર્ણ કરીએ છીએ.